નમસ્તે બાળકો, કક્ષા 3 વિષય હિન્દી, તેમાં આપણે જોશું પ્રકરણ 15, અંક એટલે કે આંક, આપણે ગુજરાતીમાં તેને અંક કહીએ છીએ. પઢો, સમજો ઓર લિખો, વાંચો, સમજો અને લખો. આ નીચે અંક આપેલા છે. અંક અને શબ્દ, તેને આપણે વાંચવાના છે અને સમજવાના છે, અને ત્યારબાદ આપણે આ ખાલી બોક્સમાં તેને લખવાના છે. તો અહીંયા આપેલું છે અંકમાં એક, એને શબ્દમાં કહેવાય એક. આપણે હિન્દીમાં કેમ લખાય તેમ અહીંયા આપેલું છે. તો આપણે અહીંયા લખીશું અંકમાં એક અને તેની સામે શબ્દમાં એકને કઈ રીતના લખાય, એક. નીચે છે દો, હિન્દીમાં કહેવાય તેને દો, ગુજરાતીમાં આપણે તેને કહીએ બે. દો. આગળ છે તીન, હિન્દીમાં તેને તીન કહેવાય અને ગુજરાતીમાં ત્રણ. અંકમાં આવી રીતે લખાય અને શબ્દમાં તીન. આગળ છે ચાર, ચાર ગુજરાતીમાં પણ તેને ચાર કહેવાય. પાંચ, વ્યવસ્થિત તમારે સમજવાનું છે અને પછી સામે લખવાનું છે. આગળનો અંક છે છ, શબ્દમાં લખીશું આપણે હિન્દીમાં છ, તેને ગુજરાતીમાં પણ આપણે છ જ કહીએ છીએ. આગળનો અંક છે સાત, સાત. આગળ છે આઠ, લખીશું આપણે આઠ હિન્દીમાં શબ્દમાં આઠ, ગુજરાતીમાં પણ તેને આપણે બોલશું આઠ. આગળનો અંક છે નવ, આવી રીતે નવ લખીશું, ત્યારબાદ તેની સામે હિન્દીમાં નવને નવ કહેવાય. આગળ છે દસ, એક અને મીંડું, લખીશું આપણે દસ, ગુજરાતીમાં પણ તેને આપણે બોલશું દસ. આગળ છે બંને એકડા 11, આપણે ગુજરાતીમાં 11 બોલીએ, હિન્દીમાં શું બોલશું 11, 11. આગળ છે 12, એક ઓર દો, 12, 12 એટલે 12, એકડે તગડે 13, ગુજરાતીમાં આપણે 13 કહીએ અને હિન્દીમાં તે ર હ. આગળનો અંક છે એકડે ચોકડે 14, એકડે ચોકડે 14, ગુજરાતીમાં આપણે 14 કહીએ, હિન્દીમાં શું કહેવાય બાળકો? તો કે એકડે ચોકડે 14ને 14 હ, એકડે પાછળે 15, 15ને હિન્દીમાં કહેવાય 15 હ. આગળ છે એકડે છગડે 16, સોળને હિન્દીમાં કહેવાય સો લ હ, એકડે સાતડે 17, સત્તરને હિન્દીમાં બોલશું સત્ર હ, એકડે આઠે 18, હિન્દીમાં લખાય 18 હ, એકડે નવડે 19, ગુજરાતીમાં આપણે 19 બોલીએ, હિન્દીમાં તેને કહેવાય 19. આગળનો અંક છે બગડે મીંડે 20, ગુજરાતીમાં આપણે 20 કહીએ, હિન્દીમાં 20. તો આવી રીતે તમારે 1 થી 20, આવી રીતે આપણે 1 થી 20 અંકને બોલ્યા અને સમજ્યા, ત્યારબાદ આપણે આ ખાલી બોક્સમાં તેને લખ્યા. તો આવી રીતે તમારે પણ ચોપડીમાં તમારે લખવાનું છે 1 થી 20 અંકને અને તેની સામે શબ્દને પણ. ફરીથી આપણે બોલશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,
बारह तेरह चौदह पंद्रह सोलह सत्रह अठारह उन्नीस और बीस। आवी ज रीते तमारे बोलवानुं छे अने सामेना खाली बॉक्स में लखवानुं छे। तेनी नीचे आपेलू छे स्वाध्याय। आपणे 1 થી 20 અંકને અને શબ્દમાં આપેલા હતા તેને જોયા, તો હવે આપણે નીચે 1 થી 20 અંકનું સ્વાધ્યાય જોવાનું છે। તો પ્રશ્ન 1 છે, અંક લખો એટલે કે સંખ્યા લખો। આ અંક છે તેને આપણે લખવાના છે। ખાલી જગ્યા આપેલી છે, 1 પછી શું આવે, 3 પછી શું આવે, તો એવી રીતે તમારે લખવાનું છે। અહીંયા અંક લખેલો છે 1, 1 પછી 2, 3, 4, 5, ખાલી જગ્યા 5 પછી 6, 6 પછી 7, 7 પછી ખાલી જગ્યા છે તો શું આવશે બાળકો, 8, 9, 9 પછી એકડે મીંડે 10। આગળ ખાલી જગ્યા છે પછી છે 12, આવશે આગળ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ઓર 20। આવી જ રીતે તમારે ખૂટતા અંક છે તેને પૂરા કરવાના છે। તો આગળનું સ્વાધ્યાય આપણે આગલા પાઠમાં જોશું।